Subscribe now and press the bell icon. Never miss an update. માં શક્તિની ઉપાસના અને આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે નવરાત્રિ. આ ઉપાસના અને આરાધનાનું પર્વ જ કેમ કહેવામાં આવે છે નવરાત્રિ? બીજા દિવસોમાં કેમ નહીં? આનો વિશેષ મહિમા શું છે નવરાત્રિનો? એવું કહે છે શાસ્ત્ર કે જગતની જનની માં શક્તિ ખરેખર સમગ્ર બ્રહ્માંડ પર આ સમયમાં વિચરણ કરતા હોય છે. માતાજીની આરાધના માટે આપણે નવરાત્રિ એટલે પસંદ કરી કે યુદ્ધ કરતા કરતા મહિષાસુરના વધમાં નવરાત્રિ થઈ ગઈ હતી. નવ દિવસ અને રાત્રિ, રાત્રિના પર્વને વિશેષ મહત્વ આપ્યું છે. જે રીતે પુરુષ અને પ્રકૃતિનું મહત્વ છે, જે રીતે સૂર્ય અને ચંદ્રનું મહત્વ છે. શાસ્ત્રમાં સૂર્યને પુરુષ તત્વ કહ્યું છે, ચંદ્રને સ્ત્રી તત્વ કહ્યું છે. જેવી રીતે શિવ અને શક્તિની વાત છે, શિવ પુરુષ તત્વ છે અને શક્તિ સ્ત્રી તત્વ છે, તો રાત્રિ પૂજનનો અહીંયા વિશેષ મહિમા એના માટે છે કે સ્ત્રી તત્વ રાત્રે વધારે જાગૃત હોય. અને અહીંયા માતાજીની કથામાં પણ વિશેષ એવું કહેવાય છે, માતાજીની આરાધના પણ એવું કહેવાય છે વિશેષ રૂપે કે રાત્રિની આરાધના ત્વરિત ફળદાયી હોય છે. માટે અહીંયા નવરાત્રિ વ્રતની વાત છે. અનેક અનેક ઋષિ મુનિઓએ અનેક અનેક જૂના પુરાના કાળથી એવું કહેવાય કે તમામે તમામ લોકોએ, બહુ જાણીતા લોકોએ માં શક્તિની આરાધના અને નવરાત્રિ વ્રત કરેલ છે. માટે જ આ મહિમા આ પર્વ છે. જગતમાં એવું કહેવાય છે કે સમગ્ર બ્રહ્માંડમાં આસો સુદ એકમથી શરૂ કરી અને અમાસ સુધી, ભલે આ નવરાત્રિ પર્વની વાત છે, પરંતુ રહસ્ય અહીંયા એવું છે કે ત્યાં સુધી જગતમાં માં શક્તિનો એવું કહેવાય છે કે જબરજસ્ત પ્રભાવ હોય. અને માટે જ સમગ્ર લોકોમાં માતાજીની આરાધના આ વિશેષ પર્વને કારણે થતી હોય. એવું કહેવાય કે એક વ્યક્તિ આરાધના કરે ને તમામ લોકો કરે તેનું ફળ અલગ હોય છે. અને માતાજી સ્વયં વિચરણ કરતા હોય છે આ સમયમાં તમામ લોકોમાં. માટે આ પર્વને શક્તિ આરાધનાનો પર્વ, હું તો એમ કહું છું કે આ આખો મહિનો જ શક્તિ આરાધનાનો છે. આપણને પાછળ ખ્યાલ આવશે, નવરાત્રિ પત્યા બાદ પણ દિવાળીના પર્વમાં પણ શક્તિ આરાધનાનો જ પર્વ છે. ધનતેરસે આપણે માં લક્ષ્મીની આરાધના કરીએ છીએ, દીપાવળી અરે કાળી ચૌદસે માં કાલીની આરાધના કરીએ છીએ, અને દિવાળીએ માં સરસ્વતીની આરાધના કરીએ છીએ. આમ સમગ્ર એવું કહીએ કે દિવાળીની અમાસ સુધી એકમથી શરૂ કરી, પ્રથમ નોરતાથી શરૂ કરી શક્તિની આરાધનાનો જ પર્વ છે. અલગ અલગ દેવીઓની, અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવાનો આ વિશેષ પર્વ એના માટે જ નિર્મિત થયેલો છે. અને સંસાર એવું જાણે છે કે માતાજી અનેક અનેક રૂપોમાં, અનેક અનેક લોકોમાં, અનેક અનેક સમયે પ્રકટ થઈ કે ઉત્પન્ન થઈ દેવોના, મનુષ્યના, ઋષિઓના અનેકના કાર્યો કર્યા છે. અને આજે પણ સદાયને માટે આશીર્વાદ આપતી રહી છે અને આપણને પણ તેની કૃપા મળતી રહે છે આજે પણ. માટે આપણે આ વિશેષ પર્વને ઉજવીએ છીએ. શક્તિ આરાધના એટલે શબ્દ જે આની અંદર સમય ગયો છે કે શું ફળની પ્રાપ્તિ. માતાજી શક્તિની દેવી છે. સૌથી પહેલા તો માતાજીની જ્યારે આપણી ઉપર કૃપા હોય ને તો તમામ તમામ બાજુઓથી આપણું રક્ષણ થાય છે. એટલે ક્યારે અગ્નિ ભય નથી રહેતો, ક્યારે જળ ભય નથી રહેતો, ક્યારે દાનવ ભય નથી રહેતો, ક્યારે રાત્રિ ભય નથી રહેતો, ક્યારે જંતુ ભય નથી રહેતો. આવા તમામ ભયોમાંથી આપણને આ મુક્ત કરનારી માતા છે. માતાજીના અલગ અલગ સ્વરૂપની અલગ અલગ કામના કરી આપણે પૂજા કરીએ. આપણે એવું કહીએ છીએ કે દેવી સ્વયં બધું જાણી લે છે, વાત આપણી સાચી, પણ મનોભાવ તો પ્રગટ થવો જ જોઈએ. આપણી જે ભલે ઈચ્છા આપણે કહીએ નહીં માતાજીને, માનો તો મનમાં તો પ્રગટ થવી જ જોઈએ, તો જ આપણા મનોભાવથી એ પકડે છે. હવે જ્યારે ભાવની વાત આવે, હું હંમેશા કહું ધર્મ ભાવને પકડે છે, તો આ શક્તિ આપણે જે કામના, આપણી જે મનોકામના હોય તે માતાજી સમક્ષ મૂકી અને જો નવરાત્રિમાં આરાધના કરવામાં આવે તો ચોક્કસ તમામ મનોકામના પૂર્ણ કરનારી, સૌ પ્રથમ રક્ષણ કરનારી આ દેવી છે. અને શક્તિનો સંચાર કરનારી, સમગ્ર બ્રહ્માંડને જેણે ઉત્પન્ન કર્યું છે તેવી આ દેવી છે. આપણામાં આ જે બોલવાની ચેતના કે શક્તિ છે તે પણ તેની જ છે.
આપણું આ તેજ કે ઓજસ દેખાય છે તે પણ તેની દેજે, આપણું નહીં સમગ્ર બ્રહ્માંડમાં પશુ પ્રાણી પક્ષી કે કંઈ પણ સજીવ નિર્જીવ તમામ ચીજોમાં જે તેજ દેખાય છે તે આ માતાએ પ્રગટ કર્યું છે, માટે જ તેને શક્તિની દેવી કહ્યા છે. એવું કહેવાય છે કે દેવી ભાગવતની અનેક કથાઓમાં સ્વયં બ્રહ્માજી પણ એવું કહી જાય છે કે મેં કોઈ સર્જન કર્યું નથી, માં ભલે બધા મને સર્જનહાર કહે છે બિલકુલ, પરંતુ મેં કઈ સર્જન કર્યું નથી, મારામાં પણ જે સર્જનની શક્તિ છે એ પણ તારી જ છે માં. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આ માં શક્તિ છે એ જ તમામ ચીજ આપણને આપનારી છે. એટલે સંસારની પણ તમામ જે આપણી મનોકામનાઓ હોય, સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય સંતતિ, એ તમામ ચીજ આપણને આ માતા આપે છે અને અનેક અનેક આપત્તિઓથી રક્ષણ કરનારી દેવી છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.